નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. એક્ટિવ એજ્યુકેશન સ્કૂલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 2માં હિન્દી વિષય ભણીશું. તો હિન્દી વિષયમાં બાળકો, આપણે હિન્દીની ચોપડીમાં જ્યાં અધૂરું છે ત્યાંથી આગળ ભણવાની શરૂઆત કરીએ. તો જો બાળકો, હિન્દીની ચોપડીમાં આપણે પેજ નંબર 38 છે તે પૂરું કર્યું હતું. તેમાં કને બે માત્ર કઈ વાળો આખો કક્કો આપ્યો હતો, તે ઘૂંટીઓ ટપકાવાળો, અને તેના પછી જ્યાં નીચે લીટી આપી છે તેમાં બે વખત લખ્યો. હવે આપણે બાજુનું પેજ જોઈએ. તો બાજુના પેજ નંબર 39 ઉપર આપણને સૂચના આપી છે, પઢો શીખો ઓર લીખો. શું કીધું છે? પઢો શીખો ઓર લીખો, વાંચો શીખો અને લખો. અહીંયા વાંચવાના છે આ શબ્દ, ત્યાર પછી ટપકાવાળા લખવાના છે, અને તેના પછી અહીંયા જે નીચે લીટી આપી છે તેમાં પણ આના જેવા જ શબ્દ લખવાના છે. તો સૌથી પહેલાં આપણે શબ્દ વાંચીએ. મને બે માત્ર મૈયા. મૈયા એટલે શું થાય બાળકો? મેં તમને હિન્દીની ટુ લાઇન બુકમાં ચોપડીમાં આપણે શરૂઆત કરીએ તેની પહેલાં આ અને એક અને બે માત્ર અઈ નામ દરેક શબ્દ લખાવ્યા હતા હિન્દીનું ગુજરાતી, અને તમને કીધું હતું કે પાકા કરવા. તો દરેક શબ્દ જે વિદ્યાર્થીઓએ પાકા ન કર્યા હોય તેઓએ કરી લેવા. તો અહીંયા લખ્યું છે મૈયા, ત્યાર પછી તે જ શબ્દ અહીંયા ટપકાવાળો આપણે ઘૂંટીએ. મૈયા. તેના પછી અહીંયા જે આ દૂધિયા રંગની લીટીઓ આપી છે તેમાં જે આ પહેલી લીટી છે તેમાં, અને આ છેલ્લી લીટીમાં લખવાનું છે, આ વચ્ચેની લીટીમાં કંઈ જ લખવાનું નથી. તો અહીંયા આપણે લખીશું મને બે માત્ર મૈયા, ત્યાર પછી લખીએ મને બે માત્ર મૈયા, ત્યાર પછી શબ્દ છે ભને બે માત્ર ભૈયા. તો અહીંયા ટપકાવાળો શબ્દ આપણે ઘૂંટીએ. ભૈયા એટલે ભાય. ત્યાર પછી આપણે અહીંયા જ પહેલી અને છેલ્લી લીટીમાં બે વાર શબ્દ લખીશું ભૈયા, ભૈયા. ત્યાર પછી છે નને બે માત્ર નૈયા. નૈયા એટલે હોડી. તો આ ટપકાવાળો શબ્દ આપણે ઘૂંટી લઈએ. ત્યાર પછી અહીંયા નીચે લીટીમાં લખી લઈએ નને બે માત્ર નૈયા, નને બે માત્ર નૈયા. ત્યાર પછી શબ્દ છે ગને બે માત્ર ગૈયા. ગૈયા એટલે ગાય. હવે ટપકાવાળો ઘૂંટી લઈએ શબ્દ. હવે નીચેની લીટીમાં લખી લઈએ ગને બે માત્ર ગૈયા, ગને બે માત્ર ગૈયા. ત્યાર પછી સને બે માત્ર સૈર. સૈર એટલે ફરવું. તેના પછી ટપકાવાળો શબ્દ આપણે ઘૂંટી લઈએ. હવે નીચેની લીટીમાં લખી લઈએ તેના પછી લખ્યું છે ખને બે માત્ર ખેર. ખેર એટલે ખબર.
હવે નીચેની લીટીમાં લખી લઈએ. ત્યાર પછી છે તને બે માત્ર તેરના. તેરના એટલે તરવું. તો અહીંયા આવે તે શબ્દ લખી લઈએ ટપકાવાળો ઘૂંટવાનો. તે ર ના. ત્યાર પછી હવે અહીંયા લખી લઈએ તે ર ના. તે ર ના. ત્યાર પછી અહીંયા લખ્યું છે રવૈયા. રવૈયા એટલે રીંગણા. અહીંયા આપણે તે શબ્દ ઘૂંટી લઈએ. ત્યાર પછી નીચે લખી લઈએ ર વૈ યા. ર વૈ યા. તો જો બાળકો અહીંયા આપણને શબ્દ આપ્યા હતા તેને વાંચ્યા ટપકાવાળા ઘૂંટીને પછી નીચેની ટુ લાઇનમાં લખી લીધા. ત્યાર પછી હવે તેના પછીની પ્રવૃત્તિ કરીએ. તો તેના પછી કીધું છે એ સે શરૂ હોને વાલે શબ્દ કો રાઇટ કરો. અહીંથી શરૂ થનારા શબ્દને ખરું કરો. તો જુઓ અહીંયા લખ્યું છે એરાવત. તો તે શબ્દ અહીંથી શરૂ થાય છે માટે તેના બોક્સમાં રાઇટ કર્યું. ત્યાર પછી છે એનક. એનક શબ્દ છે તે આવા એથી શરૂ થાય છે તો કે હા, તો તેના બોક્સમાં રાઇટ કરવાનું. ત્યાર પછી છે ભૈયા. તો આ ભૈયા શબ્દ ભથી શરૂ થાય છે, એથી શરૂ થતો નથી માટે તેના બોક્સમાં રાઇટ આવશે નહીં. તેના પછી છે ઐક્ય. તો આ ઐક્ય શબ્દ છે તે એથી શરૂ થાય છે માટે તેમાં રાઇટ. ત્યાર પછી ખે. તો તેમાં રાઇટ કરવામાં આવશે નહીં. તેના પછી પૈસા. તો પૈસા શબ્દ છે તે પણ પથી શરૂ થાય છે માટે તેમાં રાઇટ આવશે નહીં. હવે બાજુની પ્રવૃત્તિ કરીએ. ઐ કો તીર કી દિશામે પડકર શબ્દ બનાવો. ઐને તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો. અહીંયા આપણને ઐ લખ્યો છે અને અહીંયા બીજા અધૂરા શબ્દ લખ્યા છે તેને તીરની દિશામાં. આ ઐ છે તેને તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવવાનો છે. એ ન ક. તો જુઓ અહીંયા લખ્યું છે એ ન ક. તેવી જ રીતે બીજો શબ્દ એ રાવત. તો અહીંયા લખવાનું એ રાવત. ત્યાર પછી એ સા. તો અહીંયા આપણે લખીશું એ સા. એ ક્ય. તો અહીંયા લખવાનું એ ક્ય. તેના પછી એ લાન. તો અહીંયા આવશે એ લા ન. ત્યાર પછી છે એ સ્વર્ય. તો અહીંયા આપણે લખીએ એ સ્વર્ય. જુઓ બાળકો, તીરની દિશામાં અહીંને વાંચીને આપણે શબ્દ બનાવીને અહીંયા જે ખાલી બોક્સ આપ્યા હતા તેમાં લખ્યા. તમારે પણ આવી જ રીતે લખવાના છે. ત્યાર પછી અહીંયા બીજી સૂચના આપી છે, હવે તે વાંચીએ. તો જુઓ અહીંયા લખ્યું છે ચિત્ર પહોંચાન કર, નીચે ઉસકા નામ લખો. ચિત્ર ઓળખીને નીચે તેનું નામ લખો. અહીંયા આપણને ચિત્ર આપ્યા છે, તે ચિત્રને ઓળખવાનું છે શેનું છે અને કામુસમાંથી તેનો શબ્દ શોધીને આપણે અહીંયા નીચે બોક્સમાં લખવાનો છે. તો જુઓ બાળકો, આપણે પહેલું ચિત્ર છે છાપાનું, ન્યૂઝપેપરનું. તો આવું છાપું ઘણા બધાના ઘરે આવતું હશે, તો તેને હિન્દીમાં શું કહેવાય? મેં તમને હિન્દીના શબ્દ નોટમાં લખાવ્યા, તેમાં આ શબ્દ પણ લખાવ્યો છે. તો આ છાપાને હિન્દીમાં કહેવાય દૈનિક. તો આ દૈનિક શબ્દ ક્યાં છે? તો કે અહીંયા. તો તેની નીચે લીટી કરવાની ને તે લીટી કરેલો શબ્દ અહીંયા લખીશું દૈનિક.
અહીંયા જ્યાં દુધિયા રંગની લીટી આપી છે તેની વચ્ચે આપણે શબ્દ લખવાનો છે. ત્યાર પછી આ ચિત્ર શેનું છે? તો કે સૈનિકનું. આપણા દેશની સરહદ ઉપર જે સૈનિકો આપણી રક્ષા કરે છે તે સૈનિકનું ચિત્ર છે. તો સૈનિકને હિન્દીમાં પણ શું કહેવાય? તો કે સૈનિક જ. તો આમાં સૈનિક શબ્દ ક્યાં છે? તો કે અહીંયા પહેલાં. તો તેની નીચે લીટી કરીને તે લીટી કરેલો શબ્દ અહીંયા ચિત્રની નીચે લખવાનો. સૈનિક. ત્યાર પછી અહીંયા ચિત્ર આપ્યું છે બળદનું. શેનું ચિત્ર આપ્યું છે? બળદનું. તો બળદને હિન્દીમાં શું કહેવાય? તો કે બૈલ. તો બૈલ શબ્દ અહીંયા કૌંસમાં અહીંયા લખ્યો છે, તો તેની નીચે લીટી કરવાની અને અહીંયા આપણે લખીશું બૈલ. ત્યાર પછી અહીંયા જુઓ સિક્કો આપ્યો છે. શેનો સિક્કો આપ્યો છે? તો કે 50 પૈસાનો. તો આ સિક્કાને હિન્દીમાં શું કહેવાય? તો કે પૈસા. તો પૈસા શબ્દ અહીંયા લખ્યો છે ને અહીંયા આપણે ચિત્રની નીચે લખી લઈએ પૈસા. તો જુઓ બાળકો, અહીંયા આપણે પેજ નંબર 39 પૂરું કર્યું. હવે આપણે પાછળ પેજ નંબર 40 જોઈએ. તો પેજ નંબર 40 ઉપર કીધું છે, ચિત્ર પહોંચાન કર, કોષ્ટક ભરો, ચિત્ર ઓળખી, ખાના પૂરો. અહીંયા તમને ચિત્ર આપવામાં આવ્યું છે અને તે ચિત્રના અહીંયા નામ લખ્યા છે. તો આપણે અહીંયા ખાલી ખાના પૂરવાના છે. તો આ ચિત્ર છે સૈનિકનું. તો સૈનિક ક્યાં લખ્યું છે? તો અહીંયા. તો સૈનિકનો ની લખેલો છે એટલે બીજી વખત લખવાનો નહીં. તો અહીંયા આપણે લખીશું સૈનિક. ત્યાર પછી દૈનિક. તો અહીંયા દૈનિક શબ્દ છે અને તેનો ની બીજી વખત લખવાનો નહીં. દૈનિક. ત્યાર પછી શબ્દ છે બેંગન અને મેદાન. જુઓ અહીંયા બેંગન એટલે રીંગણનું ચિત્ર આપ્યું છે અને અહીંયા મેદાનનું ચિત્ર આપ્યું છે અને બંનેનો ન લખેલો છે એટલે બીજી વખત લખવાનો નહીં. તો અહીંયા આપણે લખીશું બેંગન અને અહીંયા આવશે મેદાન. ત્યાર પછી અહીંયા હોળીનું ચિત્ર આપ્યું છે જેને કહેવાય નૈયા અને અહીંયા ગાયનું ચિત્ર આપ્યું છે જેને કહેવાય ગૈયા. તો બંનેનો યા લખેલો છે એટલે બીજી વખત લખવાનો નહીં. તો અહીંયા આપણે લખીશું નહીં યા ગઈ યા. તો જુઓ બાળકો, આપણે ચિત્ર ઓળખીને ખાલી ખાના પૂરા કરી દીધા. ત્યાર પછી અહીંયા નીચે કીધું છે બાકી અક્ષર લીખો, ખૂટતા અક્ષર લખો. અહીંયા શબ્દ આપ્યો છે, તે શબ્દમાંથી અહીંયા કયો અક્ષર ખૂટે છે તે લખવાનું છે. જુઓ અહીંયા લખ્યું છે મેલા અને અહીંયા લખ્યું છે ખાલી જગ્યા લા. તો આમાં આ શબ્દમાંથી અહીંયા કયો અક્ષર નથી લખેલો? તો કે મઈ. તો અહીંયા આપણે લખીશું મઈ લા. ત્યાર પછી છે ચૈન અને અહીંયા કીધું છે ખાલી જગ્યા ન. તો અહીંયા શું નથી લખ્યું આ શબ્દમાંથી? તો કે ચૈ. ચને બે, માત્ર ચૈન. ત્યાર પછી તેરના. તો તેરના શબ્દમાંથી અહીંયા કયો અક્ષર નથી લખ્યો? તો કે તઈ, તૈરના. ત્યાર પછી છૈલા. તો અહીંયા આવશે છૈલા. ત્યાર પછી છે મૈયા. તો અહીંયા આપણે લખીશું મૈયા. તેના પછી છે એ ન ક. તો અહીંયા ખાલી જગ્યા ન ક. તો અહીંયા કયો અક્ષર નથી લખ્યો? તો કે એ. તો અહીંયા આપણે લખીએ એ ન ક. ત્યાર પછી છે ફેલાવ અને અહીંયા કીધું છે કે ખાલી જગ્યા લાવ. તો અહીંયા કયો અક્ષર નથી લખેલો? તો કે ફને બે, માત્ર ફઈ. તો અહીંયા લખીએ આપણે ફઈ લાવ. ત્યાર પછી છે બેલ. તો આ બેલ શબ્દમાંથી અહીંયા શું નથી લખ્યું? ખાલી જગ્યા લ લખેલું છે. તો અહીંયા કયો અક્ષર આવશે? તો કે બઈ, બઈ લ. તો જુઓ બાળકો, અહીંયા આપણે ખૂટતા અક્ષર લખીને દરેક શબ્દ પૂરા કર્યા. હવે તેના પછીની પ્રવૃત્તિ જોઈએ. ત્યાર પછી અહીંયા કીધું છે કે કોષ્ટક સે, શબ્દ ચૂનકર, ખાલી જગ્યા ભરો, કૌંસમાંથી શબ્દ પસંદ કરી, ખાલી જગ્યા પૂરો. અહીંયા આપણે ખાલી જગ્યા પૂરવાની છે. કૌંસમાં અહીંયા શબ્દ આપ્યા છે, તે શબ્દ આપણે સાચો શબ્દ શોધીને ખાલી જગ્યા પૂરીશું. સાચો શબ્દ કેવી રીતે શોધવાનો બાળકો? તો કે અહીંયા ચિત્ર આપ્યું છે, તે ચિત્રનું નામ જ અહીંયા ખાલી જગ્યામાં આવશે. તો અહીંયા લખ્યું છે ભૈયા, ખાલી જગ્યા પકડ. તો ભૈયાને શું પકડવાનું છે? શેનું ચિત્ર આપ્યું છે? તો કે બેઈલનું.
तो खाली जगह में जवाब आवशे बेल। तो अहीं काउंस में अहीं वच्चे लख्यो छे बेल शब्द, तो अहीं लखीशुं आपणे बेल। भैया बेल पकड़। त्यार पछी छे बहन खाली जगह में खेल। तो बहन खाली जगह में खेल, तो खाली जगह में कयो जवाब आवशे बाळको? अहीं चित्र आप्युं छे मैदानुं, एटले जवाब में आवशे मैदान। तो मैदान शब्द काउंस में अहीं लख्यो छे, तेनी नीचे लीटी करीने अहीं लखीशुं आपणे मैदान। त्यार पछी कीधुं छे गीता जमीन पर खाली जगह रख। तो खाली जगह में चित्रनुं नाम छे ते खाली जगह में आवशे, तो चित्र शेनुं छे? तो के पगनुं। पगने हिंदी में कहेवाय पैर। तो पैर शब्द अहीं छे, तो तेनी नीचे लीटी करीने अहीं खाली जगह में लखीशुं आपणे पैर। त्यार पछी अहीं सूचना आपी छे के वाक्य पढ़ो और लिखो, वाक्य वाँचो अने लखो। अहीं आपणे वाक्य वाँचवानुं छे अने पछी तेनी सामे सारा अक्षरे लखवानुं छे। पहेलुं वाक्य अहीं आपणे टपકાવાળું આપ્યું છે તે ઘૂંટવાનું ને ત્યાર પછીના દરેક વાક્ય અહીં આપણે સારા અક્ષરે લખીશું। તો પહેલું વાક્ય છે કૈલાસ પૈસા લા, તો અહીંયા આપણે તે વાક્ય ઘૂંટી લઈએ। કઈ લા સ, પછી અલ્પવિરામ છે તો અલ્પવિરામ કરવાનું। ત્યાર પછી લખ્યું છે પૈસા ला, પૂર્ણવિરામ। હિન્દીમાં પૂર્ણવિરામ બાળકો આવી રીતે ઊભી લીટી કરવાની હોય છે, ગુજરાતીમાં ટપકું કરવાનું હોય છે, હિન્દીમાં ઊભી લીટી થાય છે। ત્યાર પછી બીજું વાક્ય છે બહન ગૈયા ચરાને જા, તો અહીંયા આપણે લખીશું બહન। ત્યાર પછી જુઓ અહીંયા અલ્પવિરામ કર્યું છે, તો તેવું અલ્પવિરામ પણ કરવાનું, આવું નહીં કરો તો પણ માર્ક કપાઈ જશે। ત્યાર પછી કીધું છે ગૈયા ચરાને જા, પૂર્ણવિરામ। ત્યાર પછી છે માલા ઘૂમને નૈનીતાલ જા, તો અહીંયા આપણે લખીશું માલા, પછી અલ્પવિરામ છે તો આપણે અહીંયા અલ્પવિરામ કરીએ, ઘૂમને નૈની તાલ જા। ત્યાર પછીનું છેલ્લું વાક્ય છે સૈનિક દેશ કી રક્ષા કરતા હે, તો અહીંયા આવશે સૈનિક દેશ કી રક્ષા કરતા હે, પૂર્ણવિરામ। તો જો બાળકો તમારે પણ આવી જ રીતે સારા અક્ષરે દરેક વાક્ય વાંચીને પછી લખવાનું છે। તો જુઓ બાળકો અહીંયા આપણે પેજ નંબર 40 પૂરું કર્યું, તમારે પણ આવી જ રીતે પેજ નંબર 39 અને 40 હિન્દીની ચોપડીમાં પૂરું કરવું, અને પેજ નંબર 40 છે તે એકવાર રફ બુકમાં તમારે લખવાનું છે। અહીંયા જે આ ચિત્ર આપ્યા છે, અહીંયા અને અહીંયા ખાલી ખાના પૂરવામાં જે ચિત્ર આપ્યા છે તે ચિત્ર તમારે દોરવાના નથી, માત્ર અહીંયા જે આ લખ્યું છે તે તમારે રફ બુકમાં એકવાર લખવાનું છે। નમસ્તે વિદ્યાર્થી મિત્રો।